આજે મારે તમને એક મહિલાના સંસારના ઝઘડાની વાત કરવી છે. દુનિયાના અનેક લોકોના સંસાર તમે જોયા હશે, પરંતુ કચ્છની મહિલાનો સંસાર કંઈક અલગ છે. હું જે મહિલાના સંસારની વાત કરી રહ્યું છું તે મહિલા ખુદના સંસારથી કંટાળી ગઈ અને પછી શું કર્યું તે આખું અંજાર જાણે છે. પત્ની કે દુશ્મન, સાથી કે શૈતાન, અંજારની સૌથી ચર્ચાસ્પદ આ ઘટના છે. ગઈકાલે પૂરા કચ્છમાં આ ઘટનાની ચર્ચા થઈ. ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ પત્નીએ એવી ઘટનાને અંજામ આપ્યો કે સ્થાનિક લોકો આ મહિલાને ધિક્કારી રહ્યા છે. પહેલી નજરમાં તમે એવું ન વિચારતા કે મહિલા ચોર કે લૂંટારું હશે, એવું કશું જ નથી. આ મહિલા દગાબાજ, ઘાતકી છે અને માથા ભારે છે. જગતદાતા કોઈને આવી ગાતકી પત્ની ન આપે તેવી સ્થાનિક લોકો વાતો કરી રહ્યા છે. પત્ની બની ગાતકી, પરિવારની વેરી, ઝઘડાનું અંતિમ રૂપ જીવલેણ. આ ઘટના અંજાર શનિ મંદિર નજીકની છે. કહાનીના પાત્રો તો ઘણા છે, પરંતુ એક પાત્ર મુખ્ય છે જેના કારણે પૂરી કહાની ઉભી થઈ છે. નામ હેમીબેન રાઠોડ, રહેવાસી અંજાર. આ હેમીએ હદ કરી નાખી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ આશ્રય હેમીનો પુત્ર અને પતિ આ બંને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તમને સવાલ થતો હશે કે શા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ગઈકાલે આ હેમીએ રસોઈ બનાવી હતી અને રસોઈમાં ઝેર નાખી પતિ અને પુત્રને જમાડી દીધું. હેમીએ તેના પતિ અને પુત્રની હત્યા કરવા માંગતી હતી. આ માટે ભોજનમાં ઝેર ભેળવી પતિ અને પુત્રને જમાડી દીધા. પરંતુ ભોજન લીધા બાદ પિતા પુત્રને જાણ થતા તેઓ સગા વહાલાને જાણ કરી અને તાત્કાલિક પિતા પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તમે જોઈ શકો છો હાલ પિતા અને પુત્ર હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જીવી રહ્યા છે. પુત્રની હાલત ગંભીર છે. તો પૂરી ઘટનાને મામલે અંજાર પોલીસે દુધાભાઈ હરિભાઈ રાઠોડની ફરિયાદને આધારે પત્ની હેમીબેન સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. રાત્રે તેમને જમવાનું હતું એટલે જમવામાં ઉંદર મારવાની દવા અથવા બીજી કોઈ દવા નાખી રોટલા બનાવી અને ખવડાવેલું, જેથી એમને અતિ ગંભીર પરિસ્થિતિ થતા પહેલાં અંજારની હોસ્પિટલમાં પછી ભુજની હોસ્પિટલમાં દાખલ કરાવેલ, જેના અનુસંધાને આઈપીસી કલમ 307 મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ પીકે ઝાલાનાઓ ચલાવે છે અને આરોપીની ધરપકડ કરેલ છે. શા માટે પત્ની જીવલેણ બની? શું હતો સંસારમાં ઝઘડો? હેમીનો પતિ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો, જ્યારે હેમી ઘરકામ કરતી હતી. પરંતુ થોડા સમયથી તેના સંસારમાં માથાકૂટ ચાલતી હતી. હેમીનો પતિ શંકાશીલ હતો અને છેલ્લા કેટલાક સમયથી આડા સંબંધની શંકા રાખતો હતો. આડા સંબંધની શંકાને કારણે તેના સંસારમાં માથાકૂટ થતી હતી. કાયમી ઝઘડાથી કંટાળી પતિ અને પુત્રની હત્યા કરી દેવાનો પ્લાન બનાવ્યો. હેમીએ રસોઈમાં ઝેરી દવા જમાડી પતિ અને પુત્રને પતાવી દેવાનો પ્રયાસ કર્યો, પરંતુ પિતા પુત્રનો આબાદ બચાવ થયો છે અને પોલીસ ફરિયાદ થતા હેમીની ધરપકડ કરી જેલના સળિયા ગણતી કરી દીધી છે. પ્રાથમિક તપાસનું કારણ એવું જાણવા મળે છે કે બાઈ છે જે હેમીબેન, એને કોઈ પરપુરુષ સાથે પ્રેમ સંબંધ હોય, જેના આગલા દિવસે ઝઘડો થયેલો હોય, જેના અનુસંધાને એને દાજ રાખી અને તેને મારવાની કોશિશ કરેલ છે. હવે હેમીનું શું થશે? પૂરી કહાનીમાં હેમીના બુરા હાલ છે. પોલીસે તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે અને પૂરા અંજારમાં હેમી બદનામ થઈ છે. આબરૂ અને સંસાર બંને ખોવાનો વખત આવ્યો છે. હવે તે અફસોસ કરી રહી છે, પરંતુ તેનો કોઈ જ મતલબ નથી. ક્રિમિનલ માટે ગોવિંદ મહેશ્વરી, વીટીવી ન્યૂઝ, અંજાર, કચ્છ.